नमस्कार दर्शक मित्रों, जेट न्यूज में आपનું સ્વાગત છે. વિગતવાર સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વાપી જેડીસીમાં આવેલી કંપનીમાં ટ્રકમાંથી માલ ઉતારવાનું કામ કરનાર મજૂરનું કંપનીમાં જ પડી જતા મોત. તહેવાર કાણી દમણની મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગનો છાપો, એક દુકાનને સીલ માર્યો, બે દુકાનોને દંડફટ કર્યો. રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ દમણના રાખડી બજારમાં આવી તેજી, બહેનોએ ભાઈના કાંડે બાંધવા રાખડીઓ ખરીદી. ભાજપ નેતા જિગ્નેશ પટેલે સેવાકીય કાર્યો કરીને પ્રશાસક પ્રફુલ્લ પટેલના સંઘ પ્રદેશમાં સુશાસનના 7 વર્ષ ઉજવણી કરી. હવે સમાચારો જોઈએ વિગતવાર. વાપી જીઆરડીસીમાં આવેલ એક કંપનીમાં ટ્રકમાંથી માલ ઉતારવાનું કામ કરનાર મજૂરનું કંપનીમાં જ પડી જતા મોત નિપજ્યું હતું. ઘટના અંગે ઉદ્યોગનગર પોલીસે હાલ આકસ્મિક મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાપી જીઆરડીસીમાં આવેલ એક કંપનીમાં ટ્રકમાંથી માલ ઉતારવાનું કામ કરનાર મજૂરનું કંપનીમાં જ પડી જતા મોત થયું હતું. ઘટના અંગે ઉદ્યોગનગર પોલીસે હાલમાં આકસ્મિક મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વાપી જીઆરડીસીના ફર્સ્ટ ફેઝમાં આવેલ પીડીલાઇટ કંપનીમાં રાજસ્થાનથી ચૂનો ભરીને આવેલ ટ્રકમાંથી ચૂનાની ગોણીઓ ગોડાઉનમાં ખાલી કરવા માટે કંપનીનો લોડિંગ અનલોડિંગનો કોન્ટ્રાક્ટ ધરાવનાર કોન્ટ્રાક્ટર દ્વારા વાપી ભડકમોરા પાસેથી 3 જેટલા મજૂરોને મજૂરી કામ કરવા માટે લઈ ગયા હતા, જેમાં આજે બપોરે 12-15 કલાકે વાપીના રાતા ગુલાબનગર ખાતે પાંજરાપોળની બાજુમાં રહેતા થેરુ ધુસીલાલ મોરિયા ઉંમર વર્ષ 69ને કંપનીમાં આવેલ ટ્રકમાંથી ચૂનાની ભરેલી ગુણી ગોડાઉનમાં ખાલી કરવા માટેની કામગીરી કરી રહ્યા હતા, જે દરમિયાન અચાનક જ ગુણી મૂકીને આવી તેમને ચક્કર આવતા તે પડી ગયા હતા અને બેહોશ થઈ જતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના ડોક્ટરે તેને સારવાર મળે તે પહેલાં જ મોત થયું હોવાનું જણાવ્યું હતું. ઘટનાને પગલે તાત્કાલિક વાપી ઉદ્યોગનગર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી, તો મરનારના પરિવારજનો દ્વારા મોત અંગે શંકા કરતા વાપી ઉદ્યોગનગર પોલીસ મથકે પહોંચી હંગામો મચાવવાની પણ કોશિશ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. જો કે ઘટનાને પગલે હાલમાં વાપી ઉદ્યોગનગર પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે. રોજ સુબહ કે તરે ઉઠે અપના પૂજા ઉજા કરકે ખાના ના ખાકે નિકલે અભી હમકો દોપહેર મેં 3 બજે ઉનકે સાથ મેં જો કામ કર રહે થે વો આકે આકે બોલતે હૈ કે વો બેહોશ હો ગયા. ઇન જબ મેરે બડે ભાઈ જાકે હોસ્પિટલ મેં દેખે ઉનકા ડેથ હો ગયા થા. તો અભી ક્યા હૈ કંપની વાલે ડાયરેક્ટ ના બોલ રહે હૈ, બોલતે કે હમારા ઇસમે કોઈ વો નહીં ઓર જો કે ઉનકા મૃત્યુ કંપની કે અંદર મેં હુઆ હૈ. પીડીલાઈ હમ માંગ રખતે સર કંપની કુછ સહાયતા કરે હમારા, હમ લોગ ક્યા કરે સર, હમ લોગ ગરીબ આદમી હૈ સર. અભી તો આયા હૈ પોલીસ સ્ટેશન મેં, અભી પોલીસ વાલે દેખો સર ક્યા કરતે હૈ કાર્રવાઈ. અભી હમ પોલીસ કે ભરોસે બેઠે હૈ, હમારા કાર્રવાઈ યહી હૈ કે સર કંપની કે ઉપર સખ્ત સખ્ત કાર્રવાઈ હો, કેકી સર જો હુઆ હૈ કંપની કે અંદર હુઆ હૈ, કંપની કે બહાર મેં અગર કુછ ઘર પે હો તો હમ સમજતે હૈ, પર જબ કંપની કે અંદર મેં ડેથ હુઆ હૈ કંપની કો જવાબ દેના પડેગા ના સર. દેખ કંપની કે મેનેજર સે જબ હમ લોગ ને બાત કી, હમારા ગ્રુપ ને બાત કિયા આકે, તો કંપની કે મેનેજર ક્યા કહેતા હૈ કે નેચુરલ ડેથ હૈ. અભી તક તો પોસ્ટમાર્ટમ વગેરા કુછ હુઆ નહીં હૈ, ફિર ભી યહી કહેતે હૈ નેચુરલ ડેથ હૈ. और वो रोज के रोज आके पैसे लेते थे, रोज का रोज काम करते थे, तो वो डेली बेस वाले लेबर हो गए, तो उनकी कंपनी कोई जवाबदारी नहीं लेगी. जब हम लोग कंपनी से बात किए तो उनका जो मैनेजर है ना, डायरेक्ट जवाब दे रहे हैं कि हम क्या कर सकते हैं इसमें, वो तो डेली बेस में काम करते हैं, रोज का रोज उनको पेमेंट दे रहे हैं, तो हम क्या करेंगे इसमें. अभी आप बताइए, आप लोग ही बताइए कि हमको क्या करना चाहिए इसमें. फेरू मौर्या नाम है उनका, और पिछले 10 से 15 साल में वो काम करते थे उनके फैक्ट्री पे. जब इनका जरूरत पड़ता था तो बुलाते थे रोकड़े पे, जो कॉन्ट्रैक्टर था उनका फ़ोन करते थे, इनके साथ में जाते थे काम करते थे. बाद में आज भी घटनास्थल ऐसा हुआ कि वो गोनी उठा रहे थे और गोनी गाड़ी पे डालते हुए वो गिर गए और उन वहाँ पर डेथ हो गई उनकी. और कंपनी और कॉन्ट्रैक्टर कोई जवाबदारी लेने को तैयार नहीं है. रोज कमाने खाने वाले आदमी हैं, उनको 1 रुपया रोज का कमाना, 2 रुपया जो भी है कमाते हैं, रोज का खाना है. कंपनी कोई जवाबदारी लेने को तैयार नहीं है. ये उनके लड़के हैं 2 जन, इनके कोई आगे पीछे तो रहना चाहिए, जवाबदार कोई कंपनी ले नहीं रही है. क्या मतलब होता है कंपनी में काम करने से? अगर धारा से कानून के हिसाब से बोलते कानून क्या कर लेगा, कानून का क्या मतलब है? हम गुलाबनगर रहते हैं, गुलाबनगर पांजरापुर गौशाले के सामने. દમણ આરોગ્ય વિભાગ દ્વારા પ્રદેશની વિવિધ મીઠાઈની દુકાનોમાં છાપો પાડી મીઠાઈના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે, તો અમુક દુકાનોને 10-20 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. દમણમાં રક્ષાબંધન તહેવારને લઈને તંત્ર દ્વારા મીઠાઈની દુકાનોમાં દરોડો પાડી દંડ ફટકારવામાં આવતા અન્ય મીઠાઈની દુકાનોમાં ફફડાટ ફેલાયો હતો. આવતીકાલે એટલે કે 30 ઓગસ્ટે સમગ્ર ભારતમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવશે. રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બજારોને રાખડીથી શણગારવામાં આવ્યું છે. આ દિવસે દરેક બહેન પોતાના ભાઈની રક્ષા માટે પોતાના ભાઈના કાંડા પર રાખડી બાંધે છે.
तो आवतीकाले रक्षाबंधनों तेहवार उजवामां आवशे, जे माटे विविध प्रकारनी रंगबेरंगी चमकदार अने आकर्षक राखड़ीओए बजारमां पोतानुं स्थान जमावी लीधुं छे। भाई बहेनना पवित्र संबंधना आ तहेवारमां बहन पोताना भाईनी रक्षा माटे राखड़ी बांधे छे, भाईनी आरती करे छे अने भाईने लांबा आयुष्यना आशीर्वाद आपे छे। भाई बहेनना पवित्र संबंधना तहेवार रक्षाबंधन पर बहन द्वारा भाईनुं मोढुं मीठुं करवामां आवे छे અને આ દિવસે દરેક બહેન પોતાના ભાઈ માટે સારી ગુણવત્તાવાળી મીઠાઈ જ ખરીદે છે, જેને લઈને આગામી દિવસોમાં શરૂ થવા જઈ રહેલ વિવિધ ધાર્મિક તહેવારોને લઈને 3D કેન્દ્ર શાસિત પ્રદેશ પ્રશાસનના આરોગ્ય વિભાગ અને દમણ નગરપાલિકા દ્વારા પ્રદેશની વિવિધ મીઠાઈની દુકાન અને અન્ય ખાદ્ય ચીજોનું ઉત્પાદન કરતી દુકાનો પર છાપો પાડી જરૂરી સેમ્પલ એકત્ર કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેમાં શ્રીનાથજી સ્વીટ્સ, કૃષ્ણા સ્વીટ્સ, હવેલી સ્વીટ્સ, જામનગરી ફરસાણ માર્ટ તથા જલારામ ખમણનો સમાવેશ થવા પામ્યો હતો, જેમાં વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં જામનગરી ફરસાણ માર્ટના ગોડાઉનમાં આંખે વળગે એવો સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો હતો, જેને લઈ વિભાગે ગોડાઉનને સીલ મારવાની કાર્યવાહી કરી હતી, જ્યારે શ્રીનાથજી સ્વીટ્સને 20,000 દંડ તથા જલારામ ખમણ હાઉસને 10,000 દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી હતી। આ સાથે જ તમામ મીઠાઈની દુકાનોમાંથી મીઠાઈના જરૂરી સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા। આ પ્રમાણે નગરપાલિકા અને આરોગ્ય વિભાગની ટીમે કાર્યવાહી શરૂ કરતા પ્રદેશની અન્ય ખાદ્ય ચીજોનું ઉત્પાદન અને વેચાણ કરતા દુકાનદારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। રક્ષાબંધન તહેવારને માત્ર એક જ દિવસ બાકી હોય દમણના બજારોમાં રાખડી ખરીદવા લોકોની ભારે ભીડ જામી રહી છે, તો નાના બાળકોમાં ચંદ્રયાનની રાખડીનો ક્રેઝ વધુ જોવા મળી રહ્યો છે। હિન્દુ ધર્મમાં ભાઈ બહેન માટે સૌથી પવિત્ર ગણાતો તહેવાર એટલે રક્ષાબંધન। રક્ષાબંધનના દિવસે બહેન ભાઈને રાખડી બાંધી તેની લાંબી ઉંમર માટે મનોકામના કરે છે। રક્ષાબંધન તહેવારને આડે માત્ર એક જ દિવસ બાકી હોય દમણના રાખડી બજારમાં અવનવી વેરાયટીની રાખડીઓ આવી ગઈ છે, જેને ખરીદવા મહિલાઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। દમણના માર્કેટમાં 5 રૂપિયાથી માંડીને 500 રૂપિયા સુધીની વિવિધ ડિઝાઇનવાળી રાખડીઓ વેચાઈ રહી છે, જેમાં લાઇટિંગવાળી, ચાંદીની, ડાયમંડ, દોરી, કાર્ટૂન, હનુમાનજી, ગણેશજી, સુખડ, રુદ્રાક્ષ જેવી રાખડીઓનું વેચાણ થઈ રહ્યું છે। તો હાલ ચંદ્રયાનની સફળતા બાદ બજારમાં ચંદ્રયાન અને ઇસરોની રાખડીઓ પણ ખૂબ વેચાઈ રહી છે। નાના બાળકોમાં આ પ્રકારની રાખડીઓનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે। રક્ષાબંધનના દિવસે ભાઈના કાંડા પર મનગમતી રાખડી ખરીદીને બાંધવાના ઉત્સાહને લઈને આજે એક દિવસ પહેલાં બજારોમાં મહિલાઓની ચહેલપહેલ વધી જતાં રાખડીના વેપારીઓમાં પણ ખૂબ આનંદની લાગણી પ્રવર્તી રહી છે, તો બીજી તરફ મીઠાઈની દુકાનોમાં પણ લોકોની ભારે ભીડ જામી રહી છે। દમણના બીજેપી સચિવ જિગ્નેશ દયાભાઈ પટેલ દ્વારા પ્રશાસકના 7 વર્ષ પૂર્ણ થતાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા અને 150 ફૂટ ઊંચો બલૂન હવામાં લહેરાવવામાં આવ્યો હતો। પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના 7 વર્ષ પૂર્ણ થવા બદલ પ્રદેશના યુવાનો દ્વારા 7 સાલ બેમિસાલ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત બીજેપીના પ્રદેશ સચિવ જિગ્નેશ દયાભાઈ પટેલ દ્વારા વિભિન્ન સેવાકીય કાર્ય કરવામાં આવ્યા હતા, જેમાં પ્રથમ દમણ અને દીવની ગૌશાળાઓમાં ગૌમાતાને ઘાસચારો નાખી સેવા કરવામાં આવી હતી। આ સાથે દમણના વિવિધ 4 રસ્તા ઉપર પ્રશાસક પ્રફુલ પટેલજીના આભાર પ્રગટ કરતા કટઆઉટ્સ અને 150 ફૂટ બલૂન લગાડવામાં આવ્યા હતા અને આ રીતે પ્રદેશમાં સુશાસનના 7 વર્ષ ઉજવવામાં આવ્યો હતો।
माननीय प्रशासक श्री प्रफुल्लभाई पटेल साहेबना જન્મદિવસ નિમિત્તે દાદરા નગર હવેલી દીવ દમણના સચિવ જીગુભાઈ પટેલ અને આજે આપણા દીવના પ્રભારી પણ છે એમના હસ્તે વિવિધ સેવાકીય કાર્યક્રમ કરવામાં જેમાંનું એક હતું ગૌ ચારો નાખો, ગાયોને ગાય માતાનું પૂજન કરવું અને એક કાઉ લિફ્ટિંગ મશીન કહેવાય કે જે એક કેટલને બીમારીમાં મદદરૂપ થાય એના માટે જીગુભાઈ તરફથી ભેજ છે પ્રશાસન સાહેબના જન્મદિવસ નિમિત્તે. આનો મેઇન હેતુ એ હતો કે પ્રશાસક સાહેબના લાંબા જીવન વિશેની પ્રાર્થના પ્રભુ પાસે કરીએ અને ગૌ માતાને પ્રાર્થના કરીએ. નમસ્તે. સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિ પટેલ અને ડુનેઠા ભાજપ મંડળ અધ્યક્ષ કલ્પેશ પટેલ દ્વારા 2 ટન જેટલો ઘાસચારો ગૌમાતાને ખવડાવ્યો હતો. સંઘ પ્રદેશ દમણના પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલના કાર્યકાળના સફળતાપૂર્વક 7 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર દમણમાં વિવિધ વિસ્તારોમાં સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજરોજ દમણના મોટી વાકડ ખાતે પણ ગૌશાળામાં પ્રશાસનના 7 વર્ષ પૂર્ણ થતાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ જાગૃતિબેન પટેલ અને ડુનેઠા ભાજપ મંડળ અધ્યક્ષ કલ્પેશ પટેલ દ્વારા 80 જેટલી ગાયોને 2 ટન જેટલો ઘાસચારો ખવડાવી સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે પ્રશાસક તરીકે પ્રભુભાઈના સફળ કહી શકીએ એવા 7 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે આજે અને 8મા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. આજે અમે અમારા પરિવાર તરફથી આ ગૌશાળામાં આવીને ગૌ માતાને લીલો ઘાસચારો ખવડે એમના આશીર્વાદ લેવા માટે આવ્યા છે કે આવનારો સમય પણ અમારા પ્રફુલ્લભાઈ પટેલ સાથે સારા રીતે નીવડે અને દમણની પ્રગતિમાં પ્રફુલ્લભાઈ પટેલનું જે યોગદાન છે એને હંમેશા અમે એક યાદગાર તરીકે એક દિવસ અમે મનાવવા માંગીએ છીએ. એ માટે અમે આ ગૌશાળાની મુલાકાત પણ લીધી અને જે દમણની જે કંઈ પણ સેવા કાર્ય જે આ રીમ થયેલ છે એમાં અમે એક નાનો અમતો એક શીખવાડો કહી શકીએ. માનનીય પ્રશાસક શ્રીમાન પ્રફુલ્લભાઈ પટેલના દમણમાં 7 વર્ષનો કાર્યકાળ જે પૂરો થયો છે એના નિમિત્તે અમે મોટી વાકડમાં આવેલી ગૌશાળામાં ઘાસચારો ખવડાવીને અમારી લાગણીઓને વ્યક્ત કરી છે. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપી જેડીસીમાં આવેલી કંપનીમાં ટ્રકમાંથી માલ ઉતારવાનું કામ કરનાર મજૂરનું કંપનીમાં જ પડી જતા મોત. તહેવાર ટાણે દમણની મીઠાઈની દુકાનોમાં આરોગ્ય વિભાગનો છાપો, એક દુકાનને સીલ માર્યો, 2 દુકાનોને દંડફટ કર્યો. રક્ષાબંધનની પૂર્વ સંધ્યાએ દમણના રાખડી બજારમાં આવી તેજી, બહેનોએ ભાઈના કારણે બાંધવા રાખડીઓ ખરીદી. ભાજપ નેતા જિગ્નેશ પટેલે સેવાકીય કાર્યો કરીને પ્રશાસક પ્રફુલ્લ પટેલના સંઘ પ્રદેશમાં સુશાસનના 7 વર્ષ ઉજવણી કરી. સમાચારોમાં આજે બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.